હવે કરોડરજ્જુનું હતું એટલે આપણે કોઈ સારા ડૉક્ટરને જ બતાવવું પડે, આમાં શું કોઈ ખોડ ખાપડ ના રહી જાય, કોઈ તકલીફ ના, કેમ કે આપણા કરોડરજ્જુમાંથી ઘણી બધી નસો પસાર થતી હોય. તો હવે એના માટે કોઈ સારા ડૉક્ટરનો અનુભવ લેવો પડે. તો મારા અનુભવ પ્રમાણે હિતેશભાઈ ડૉક્ટર લિવવેલ હોસ્પિટલવાળા ડૉક્ટર અમદાવાદમાં ફર્સ્ટ નંબરના ડૉક્ટર હું તો માનું છું. તમે આવશો તમને એવું થશે કે ના ભાઈ તમે કોઈ સારા માણસ ડૉક્ટરને મળ્યા, તમને બી એવું જ લાગશે. બાકી તમને કોઈ આવી તકલીફ હોય તો તમે અહીંયા ચોક્કસ એકવાર મુલાકાત લેજો. અને મને અત્યારે પોતે એ વખતે તકલીફ હોવા છતાં તે મને એવું લાગે કે 90.9% તો મને કોઈ તકલીફ જ નહીં એમ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए. नमस्कार, हूँ पटेल हर्षद कुमार रसिक भाई, गाम डरण, तालुको कड़ी, जिल्लो मेहसाणा नो रहवासी छु. हूँ व्यवसाय खेतीवाड़ी करू छु. छेल्ला बे वर्ष थी मने सायटिका नी तकलीफ हती. सायटिका एटले के कमर माथी लईन पगना पंजा सुधी દુખાવો સતત રહ્યા કરે. એમાં એવું હોય કે તમે વાંકા વળો તો કમરમાં કાંટા વાગતા હોય એવું લાગે, સોંય ફોકાતી હોય એવું લાગે, ચાલો તો તમારો પગ ખોટો પડે, એમાં ચાલવામાં તકલીફ પડે, પગમાં સોજા આવી જાય. પછી જ્યારે તમે રાત્રે ઊંઘો એ વખતે તમારો પગ સતત દુખ્યા કરે, તમને રાત્રે ઊંઘ પણ ના આવે, એમાં આ બધી તકલીફ થતી હોય. જો કે મને આટલી બધી તકલીફ નહોતી, પણ હું તો એ ખેતીવાડી કરતો હતો. મને તકલીફ એ વખતે એવી હતી કે સવારે હું ઉઠું ને તો જાંઘ કહેવાય પગની પાછળ, એના સ્નાયુ એટલા ખેંચાય કે મારે ધીમેથી ઊભું થવું પડતું અને એકદમ ઊભું ના થઈ શકાય. પછી થોડું ચાલું ને તો બી પગમાં ખેંચાય, સ્ટેચિસ આવે, અને પછી લેટ્રિન કરવા જવું તો એકદમ ધીમે બેસવું પડે, એકદમ ઊભા ઝટકો મારીને ઊભા બી ના થઈ શકાય. પછી હું ખેતરનું કામ કરતો તો એકાદ અડધો કિલોમીટર ચાલું તો બી પગ ભારે થઈ જતા અને બેસી જવું પડતું. એના પછી બાઇક કે ટુ વ્હીલર ચલાવવું હોય તો બી આમ શું છે કે કમર દુખ્યા કરે, પછી આપણે આમ થઈ જવું પડે. અને રાત્રે તો કમર બી બહુ દુખતી, સવારે ઉઠું તો બી આખા શરીર સ્નાયુ જલાઈ ગયા, જકડાઈ ગયા એવું લાગે કે મારે એકવાર કોઈ સારા ડૉક્ટરને બતાવવું છે. તો એના માટે મેં નક્કી કર્યું કે ભાઈ કમરનું છે તો હવે કયા ડૉક્ટરને બતાવું, કે બેસ્ટ સ્પાઇન સર્જન ઇન અહેમદાબાદ. તો એમાં મને ઘણા બધા ડૉક્ટરોનો નામ જોવા મળ્યા. તો બધાના રિવ્યૂ મેં ચેક કરતા મને જાણવા મળ્યું કે ડૉક્ટર હિતેશભાઈ પટેલના રિવ્યૂ અને પેશન્ટોના અભિપ્રાય ઘણા બધા સારા હતા. તો જેથી કરીને તારીખ મેં 27/6/2022ના દિવસે હું હિતેશભાઈને બતાવવા આવ્યો. પછી મારો જ્યારે નંબર આવ્યો ત્યારે મને હિતેશભાઈએ એવું પૂછ્યું કે બોલો હર્ષદભાઈ શું તકલીફ થાય છે. એટલે મેં કીધું સાહેબને કહું સાહેબ હું ખેતીવાડીનું કામ કરું છું તો વજન ઊંચકવામાં, મને રાત્રે ઊંઘવામાં, ચાલવામાં, બેસવામાં તકલીફ પડે છે. તો એમને એવું કીધું કે તમે એક એક્સરે કરાવો, એક્સરે ભાઈ આપણને ખબર પડશે. એક્સરે કરાવતા માલુમ પડ્યું કે ચોથા અને પાંચમા મણકાની કદાચ તકલીફ હોઈ શકે. તો એક એના માટે એક બીજો રિપોર્ટ કરાવવાનો કીધો એમઆરઆઈ. એમઆરઆઈએ સાહેબે એવું કીધું કે એમઆરઆઈ કરાવો તો ખબર પડે કે તકલીફ ક્યાં છે, કેવી છે અને કેટલી છે. તો એમઆરઆઈ કરાવીને પછી મેં જ્યારે મારો નંબર આવ્યો ત્યારે મેં હિતેશભાઈને બતાવ્યું. તો સાહેબે મને એવું કીધું કે તમને અર્ષદભાઈ ચોથા અને પાંચમા મણકાની વચ્ચે ગાદી ખસેલી છે તો એનું ઓપરેશન કરવું પડશે. તો પછી મેં સાહેબને પૂછ્યું કે સાહેબ હવે આ ઓપરેશન ક્યારે કરવું. તો સાહેબે એવું કીધું કે તમને અત્યારે એટલી બધી તકલીફ નથી, પણ જ્યારે તમને અસહ્ય દુખાવો થાય કે તમારાથી હવે નથી કે દુખાવો સહન થતો, ત્યારે તમારે ગમે તે એ જગ્યા ઇમેજ એટલી ઓપરેશન કરવું પડે, અહીંયા નહીં તો ગમે ત્યાં તમારો ઓપરેશન વગર છૂટકો નથી. તો મને એવું લાગ્યું કે અત્યારે ચોમાસાનો ટાઈમ છે અને ખેતીના કામમાંથી હું થોડો ફ્રી હતો, એટલે મને એવું લાગ્યું કે ચલો હું હવે ઓપરેશનની થોડી તૈયારી કરાવી લઉં. એટલે પછી એના પછી મેં એપોઇન્ટમેન્ટ લીધી. 22/7/22ના દિવસે મને એપોઇન્ટમેન્ટ મળી. એપોઇન્ટમેન્ટ 22 તારીખે મળી અને પછી 22 તારીખે હું એડમિટ થયો. એના પછી મારું 9 વાગે સાહેબે ઓપરેશન કર્યું. એના પછી મને 3-4 કલાક પછી ભાન આવ્યું. એ વખતે સાહેબ પછી રાઉન્ડમાં આવીને મને પૂછ્યું કે કેવું છે અર્ષદભાઈ. એટલે મેં કીધું કે સાહેબ હવે સારું છે અને મને કોઈ જાતનો ઓપરેશન કર્યા પછી ભાનમાં આવ્યો એ વખતે કોઈ જાતનો કોઈ જ દુખાવો રહ્યો નહીં.
અને ઓપરેશન કર્યા પછી મને ટુ વ્હીલર ચલાવવામાં કે સીડી ચડવામાં કે ચાલવામાં કે સવારે ઊભા થવામાં કે લેટ્રિન ટોયલેટ જવામાં બી કોઈ તકલીફ છે નહીં. અને બીજું કે ખાસ એક મહત્ત્વનું મારે કહેવું છે મારા પ્રમાણે, કે મને જે બી તકલીફ હતી અને જે બીક હતી એ પ્રમાણે કહું છું કે જ્યારે પણ દર્દીને આવી તકલીફ થાય અને કોઈ ડૉક્ટરને બતાવવા જાય તો એમ કહે કે ભાઈ તમારે કમરનું ઓપરેશન કે મણકાનું ઓપરેશન કરવું પડશે, તો પબ્લિકને તરત જ પેટમાં આમ બીક લાગે, ફાળ પડી જાય કે કમરનું ઓપરેશન કરશું તો આખી જિંદગી કે બેડ રેસ્ટ થઈ જવાશે, પથારી વસ્ત થઈ જવાશે. પછી પબ્લિક ઘણા બધા લોકોને એવું થતું હોય કે આપણે ઓપરેશન કરાવીએ તો કદાચ કે પેરાલિસિસ લકવો થઈ જતો હોય, પછી કે તમે ચાલી ના શકો, કોઈ વજન ના ઉપાડી શકો, કે કોઈ તમે કામ ના કરી શકો, ઓફિસનું કામ હોય કે ઘરનું હોય કે ચાહે ખેતરનું હોય કોઈ પણ. પણ આમાં કંઈ એવું હતું નથી. મેં તમને કીધું ને કે કોઈ સારા ડૉક્ટરને તમારે બતાવવું પડે તો એના હિસાબે કોઈ તકલીફ થતી નથી. અને આજ મને પણ પોતે એવી ગભરામણ બીક હતી કે મને પણ કદાચ આવું થઈ જશે. અને એક વાર તો મેં સાહેબને ફોન બી કર્યો કે સાહેબ મને પગમાં થોડો દુખાવો થાય ને પંજો હલતો નહીં, કદાચ સૂન્ય તો નહીં થઈ જાય ને, કે નાના કંઈ જ નહીં થાય. પણ મને ઓપરેશન કર્યા પછી પોતે એવું લાગ્યું કે આ જાતની મેં તમને જે કીધું કહ્યું એ પ્રમાણે કોઈ જાતની કોઈ જ તકલીફ પડતી નથી. તો પબ્લિકને હું બે હાથ જોડીને એ કહેવા માગું કે આમાંથી કોઈ જાતનું તમને પેરાલિસિસ, પગ સૂન થઈ જવો, કે તમારે કોઈ નસ દબાઈ જવી, કે બેડ રેસ્ટ કે પથારી વસ્ત થઈ જવું, કોઈ જાતની કશું જ કોઈ ચિંતા કર્યા વગર તમને આવી તકલીફો હોય તો તમે ચોક્કસ લિવ વેલ હોસ્પિટલનો જ સંપર્ક કરો. અને અહીંયા જ આવશો, તમને અહીંયા આવશો ત્યારે ડૉક્ટર હિતેશભાઈ જોવા નહીં મળે, એમના સ્વરૂપમાં એક ભગવાન જોવા મળશે. હું તો એમનો ખરેખર ભગવાન જ માનું છું કે મને જે તકલીફ હતી અને દૂર કરી. તમે વિડીયો જોશો તો તમને પણ એવું લાગશે કે ના ભાઈ, ડૉક્ટર એટલે એક ભગવાન જ છે. મને પહેલાં તકલીફમાં કમરમાં જોરદાર દુખાતો હતો, આમ થોડા વાંકા વળીએ ને તો બી ના વળી શકાય. અને દુખાવો અહીંયા કમરમાંથી લઈને આ પગથી અહીંયા સુધી છેક આ પંજા સુધી તમને દુખાય, અને તમે થોડા આમ ચાલો ને તો પગ ભારે થઈ જાય, એ બધું થાય. પણ હવે મને કોઈ જાતની કોઈ તકલીફ રહી નથી, અત્યારે મને કોઈ જાતની કોઈ તકલીફ નહીં. જો હું આવી રીતે બેસી શકું કમ્પ્લીટ આ રીતે પગ ઉપર પગ ચડાવીને આવી રીતે, નકર પહેલાં તો મને શું હતું કે જો મારે બેસવું હોય ને તો મારા બે હાથનો આમ આવી રીતે ટેકો લેવો પડે આવી રીતે, પછી ધીમે રહીને આવી રીતે આમ બેસવું પડે. કેમ કે જો ઝાટકો મારવા જઈએ તો કમરમાં તમને જોર આવે તો તમને તરત દુખાય, એના હિસાબે અત્યારે હું કમ્પ્લીટ કમ્ફર્ટેબલ ઊભો થઈ શકું, આવી રીતે બેસી શકું એકદમ ઓકે. મને એવું લાગ્યું કે સાહેબે કાં તો કોઈ ભગવાને કે મારા પર કોઈ જાદુ કર્યો હોય એવું મને લાગ્યું. અને એના પછી એક જ દિવસ તમારા હોસ્પિટલમાં દાખલ રહેવું પડે છે, બીજા દિવસે તમને ડિસ્ચાર્જ રજા મળી જતી હોય. એના પછી 15 દિવસે બતાવવાની આવવાનું હોય, એ દિવસે 15 દિવસે બતાવવા આવ્યો હું. એ વખતે મને ઘણું બધું સારું હતું, કોઈ બેસવામાં કોઈ તકલીફ નહીં, ઉઠવામાં કોઈ તકલીફ નહીં, ચાલવામાં કોઈ તકલીફ નહીં, કે કોઈ જાતની કોઈ તકલીફ નહીં. અને એના પછી સાહેબે મને કીધું કે હવે તમને ઘણું બધું સારું છે, અને કદાચ મારા જેવી બીજા કોઈ પેશન્ટને તકલીફ હોય જેવી કે કમરનો દુખાવો, પગનો દુખાવો, હાથનો દુખાવો, ખભાનો દુખાવો, ગરદનનો દુખાવો, ટ્રાયજેમિનલ ન્યુરાલજિયા એટલે કે મોઢા પર આવતા કરંટ જેવા ઝાટકા, એની પણ સાહેબ સારી ટ્રીટમેન્ટ કરે છે. અને બેસ્ટ એક ટ્રીટમેન્ટ સાહેબ કરે છે કે જે કેન્સરથી દુખાવા થતા હોય ને એની અદ્યતન સારવાર કરે છે. તો મારા જેવી કોઈ તકલીફ હોય તો આ લિવવેલ હોસ્પિટલમાં ડૉક્ટર હિતેશભાઈનો સંપર્ક કરે. અને હું તો એવું જ કહું કે કમરની કોઈ તકલીફ હોય તો બીજા કોઈ પ્રેક્ટિસ કરતા ડૉક્ટરો કે બીજી કોઈ તમારી જે લેંગ્વેજમાં હોય એવી રીતે કોઈ ડૉક્ટરને બતાવાય નહીં. કેમ કે આખા એ બોડીનું સંતુલેશન એટલે કરોડરજ્જુ કહેવાય. મને પણ એવું જ હતું કે સાહેબને હું જ્યારે બતાવીને આવ્યો ત્યારે મેં 3 જગ્યાએ અભિપ્રાય ડૉક્ટરનો લીધો. ત્યાં આગળ આયુષ્યમાન કાર્ડ ચાલતું હતું, ફ્રીમાં થતું હતું ઓપરેશન, તો પણ મને એવું લાગ્યું કે કમરનું છે તો આમાં નથી ચલાવવું, આપણે પૈસા ખર્ચીને સારા કોઈ ડૉક્ટર જોડે સારવાર લઈએ. એટલે મને હિતેશભાઈની સારવાર એટલી સરસ લાગી, એના હિસાબે મેં પૈસા ખર્ચીને અહીંયા ઓપરેશન કર્યું. તો તમને પણ કોઈ આવી તકલીફ હોય કમરની, આ મેં જે તમને આખે ઉલ્લેખ કર્યો એ પ્રમાણે, તો એકવાર ચોક્કસ હિતેશભાઈના ત્યાં જ તમે મુલાકાત લેજો,
તમને સરસ સલાહ આપશે, સારું રિઝલ્ટ મળશે અને કોઈ જાતની કોઈ ખોડ ખાપણ રહેશે નહીં એ હું તમને મારી ગેરંટી આપું મારા અનુભવ પ્રમાણે, કે સાહેબના રિવ્યૂ જોતા પ્રમાણે જે અભિપ્રાય પેશન્ટોએ આપ્યા છે એમાં સાહેબની કોઈ જાતની કોઈ તકલીફ કોઈ પેશન્ટે આજ સુધી રજૂ કરી નથી અને સાહેબનું કામ પણ એટલું બધું સરસ છે અને સાહેબ પોતે હોશિયાર અનુભવી અને એમનો સ્વભાવ પણ એટલો બધો સરસ કે સાહેબ 14-15 વર્ષથી પોતે ક્લિનિક ચલાવે છે અને એમના આજ જાત આજ સુધીના કોઈ પણ જાતની કોઈ પેશન્ટની તકલીફ થઈ નહીં અને પોતે સાહેબ પણ યુએસએ ભણીને આવેલા છે. તો મારી બધાની એટલી વિનંતી, બે હાથ જોડીને, કે તમને કોઈ આવી તકલીફ હોય તો તમે લિવવેલ હોસ્પિટલનો જ સંપર્ક કરજો. કેમ કે મને જે તકલીફ હતી ને સાહેબે જે મટાડ્યું બરાબર એ પ્રમાણે, મારા અનુભવ પ્રમાણે સાહેબ એટલે બેસ્ટ અમદાવાદના ડૉક્ટર કહેવાય, સ્પાઇન સર્જન. તો આ સાહેબનો ચોક્કસ મુલાકાત લેજો અને સાહેબનો બે હાથ જોડી ખૂબ ખૂબ ધન્યવાદ કે મને જે તકલીફ હતી એમાંથી એમને મને મુક્ત કર્યો બરાબર. એ માટે ફરીથી સાહેબનો બે હાથ જોડીને ધન્યવાદ. અને બીજું કે 22/7/22 કોઈ મેડિસિન તકલીફ હોવા છતાં સાહેબ સ્પેશિયલ કેસ માઇન મારું ઓપરેશન કર્યું, એ બદલ એ સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને આખી લિવવેલ હોસ્પિટલ સ્ટાફનો, એડમિશન વિભાગનો, ઓપીડી વિભાગનો, નર્સનો એટલો બધો સારો વ્યવહાર છે ને કે આપણે અહીંયા હું 2 દિવસ પોતે રહ્યો તો મને એવું ના લાગ્યું કે હું હોસ્પિટલમાં છું, મને એવું લાગ્યું કે મારા ફેમિલીવાળા કોઈ મારી જોડે છે અને મને એવું લાગ્યું કે મારો પરિવાર જ છે. આપણને કોઈ તકલીફ પડે તો તરત જ ડૉક્ટર હોય કે ત્યાં આગળ સિસ્ટર હોય કે નર્સ હોય સ્ટાફ હોય તરત આવીને પૂછે આપણને કે હર્ષદભાઈ કોઈ તકલીફ હોય તમને અમને તરત ઇન્ફોર્મ કરજો, અમે તરત આવી જઈશું. એટલી બધી કેર રાખે છે ને કે ના પૂછો વાદીમ. તમે હું મારા અનુભવ પ્રમાણે તમે જ્યારે અહીંયા આવશો ને તમને એવું થશે કે તમે કોઈ તમારા ડૉક્ટરને નહીં તમારા ઘરે આવ્યા તમને એવું લાગે. અને નિતેશભાઈનો સ્વભાવ તો એટલો સરસ છે ને કે હું તો એમનો ભગવાનનું બિરુદ આલવા માગું છું મારા અનુભવ પ્રમાણે. તો હવે તમને કોઈ આવી તકલીફ હોય તો 100% તમે લિવવેલ હોસ્પિટલનો જ સંપર્ક કરો અને અહીંયા જાઓ. અને બીજું કે તમે ગૂગલમાં લિવવેલ હોસ્પિટલ લખશો તો બી તમને સાહેબના રેફરન્સ, એડ્રેસ, એમનો મોબાઈલ નંબર, એપોઇન્ટમેન્ટ નંબર અને પેશન્ટોના જે અભિપ્રાય આપ્યા એ બધું જ તમને એ વિડીયોમાં ગૂગલમાં જોવા મળશે. મેં પણ આવી રીતે સંપર્ક કર્યો હતો. હવે કરોડરજ્જુનું હતું એટલે આપણે કોઈ સારા ડૉક્ટરને જ બતાવવું પડે, એમાં શું કોઈ ખોડ ખાપણ ના રહી જાય, કોઈ તકલીફ ના. કેમ કે આપણા કરોડરજ્જુમાંથી ઘણી બધી નસો પસાર થતી હોય તો હવે એના માટે કોઈ સારા ડૉક્ટરનો અનુભવ લેવો પડે. તો મારા અનુભવ પ્રમાણે હિતેશભાઈ ડૉક્ટર લિવવેલ હોસ્પિટલવાળા ડૉક્ટર અમદાવાદમાં ફર્સ્ટ નંબરના ડૉક્ટર હું તો માનું છું. તમે આવશો તમને એવું થશે કે ના ભાઈ તમે કોઈ સારા માણસ ડૉક્ટરને મળ્યા, તમને બી એવું જ લાગશે. બાકી તમને કોઈ આવી તકલીફ હોય તો તમે અહીંયા ચોક્કસ એકવાર મુલાકાત લેજો. અને મને અત્યારે પોતે એ વખતે તકલીફ હોવા છતાં અત્યારે મને એવું લાગે કે 90.9% તો મને કોઈ તકલીફ જ નહીં, એમ 1% ચાન્સ. હજુ તો મને 1 મહિનો થયો, 22/7/22 મેં ઓપરેશન કર્યું અને 22/8/22 હું ફોલોઅપ માટે બતાવવા માટે આવ્યો. 1 મહિના મને એટલી બધી રાહત થઈ કે ના પૂછો વાત. અને બીજું કે હિતેશભાઈ એટલે દુઃખ દર્દીના દોસ્ત કહેવાય અને દુખાવાના દુશ્મન કહેવાય અને ભગવાનથી પણ ઓછા નહીં. તમે આવો ને અહીંયા હોસ્પિટલમાં એટલે તમને ડૉક્ટર કરતાં એક ભગવાન જોવા મળશે, હું તો એવું જ કહું છું. એટલે તમે ચોક્કસ બે હાથ જોડીને અહીંયા સાહેબને લિવવેલ હોસ્પિટલમાં હિતેશભાઈને જ બતાવો. તમને એવું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 99793-97589. ફરીથી 99793-97589.